चिल्ड्रन टुडे वी विल स्टार्ट लेसन नंबर 2 खंतीली कीड़ी। हवे आ लेसनु नाम छे खंतीली कीड़ी। हवे खंतीली नो अर्थ शुं थाय छे? खंतीली एटले मेहनतू, एटले आ लेसनु नाम छे खूब मेहनत करे एवी कीड़ी। अहीं आपणने आ लेसनमां कीड़ीओ विशेनी समजण आपी छे, कीड़ी केवी रीते खावानुं भेगुं करे छे, कीड़ीनो स्वभाव केवो होय छे, केवी रीते हळीमळीने रहे छे, આળસ કરતી નથી, દિવસ રાત મહેનત કરે છે, આ દરેક સારા ગુણો આપણને કીડીઓમાં જોવા છે। આ વિશેની સમજણ આપણને આ લેસનમાં આપવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પેરેગ્રાફ વાઇઝ હવે આ લેસન વાંચીએ અને સમજીએ। ફર્સ્ટ પેરેગ્રાફ, બાળ મિત્રો, સૃષ્ટિમાં પ્રભુએ બનાવેલ દરેક જીવ પાસેથી આપણને નવું નવું પ્રેરણાદાયક શીખવા મળે છે। ભલે તે જીવ નાનો હોય કે મોટો હોય, આવા જ એક નાનકડા જીવ પાસેથી આજે આપણે ઘણું બધું શીખવા મળશે। રવિવારનો દિવસ હતો, ધીરણના ઘરે મિત્ર વિકી રમવા આવ્યો। બંને મિત્રો કેરમ રમી રહ્યા હતા। નાનકડી ગ્રીસમાં મીઠાઈની થાળી જોઈને ગભરાઈને બોલી, ભાઈ ભાઈ જલ્દી આવો, બહુ બધા કીડા મીઠાઈમાં છે। હવે આ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે બતાવવામાં આવ્યું છે કે સન્ડેનો દિવસ હોય છે, રવિવારનો દિવસ હોય છે, રવિવારના દિવસે રજા હોય છે, એથી ધીરેનના ઘરે એનો ફ્રેન્ડ વિકી રમવા માટે આવે છે અને વિકી અને ધીરેન કેરમ રમે છે। એટલામાં એની નાની બહેન ગ્રીસમાં ત્યાં આવે છે અને તે થાળીઓમાં કીડી જોઈને ગભરાઈ જાય છે। આથી તે કીડીઓને સમજી નથી શકતી કે આ શું છે। તે કહે છે, ભાઈ ભાઈ જલ્દી આવો, બહુ બધા કીડા મીઠાઈમાં છે। સેકન્ડ પેરેગ્રાફ, કીડા, કેવા કીડા, ધીરેને પૂછ્યું। અરે ભાઈ, આ કીડા મને હાથમાં કરડી રહ્યા છે, ગ્રીસમાં કાલું ગયેલું બોલે। ધીરેન નાની બહેન તરફ જોઈને બોલ્યું, મારી ઢીંગલી, આ નાનકડા કીડાથી ગભરાઈ ગઈ, આ નાનકડા કીડાનું નામ કીડી છે। હવે સેકન્ડ પેરેગ્રાફમાં જ્યારે ગ્રીસમાં પોતાના ભાઈને બોલાવે છે ધીરેનને અને કહે છે કે ભાઈ આ કીડા મને કરડી જશે, તો ધીરેન કહે છે, આ કીડા નથી મારી ઢીંગલી, આ તો કીડી છે, આનાથી ગભરાવાની તારે જરૂર નથી। હવે નેક્સ્ટ પેરેગ્રાફ, ભાઈ અહીં જુઓ, આ કીડીઓ એકબીજાની પાછળ વ્યવસ્થિત ચાલી રહી છે, ગ્રીસમાં બોલે। ઢીંગલી, આ નાનકડા જીવ આપણને ઘણું બધું શીખવાડે છે, સાંભળ ધ્યાનથી, આ જીવ હંમેશા કતારમાં ચાલે છે, હળીમળીને પ્રેમથી રહે છે, આ નાની કીડીઓ દિવસ રાત કામ કરતી હોય છે। આશ્ચર્યથી ગ્રીસમાએ પૂછ્યું, એ કેવી રીતે? જ્યારે બીજા જીવો મસ્તી મજાક કરતા હોય ત્યારે આ નાની નાની કીડીઓ વરસાદના દિવસો માટે ખાવાનું ભેગું કરે છે। કેટલું દૂરનું વિચારે છે આ નાનકડો જીવ! કેવળ આટલું જ નહીં, તેઓ હંમેશા એકબીજાની મદદ માટે દોડી જાય છે, તેઓ ક્યારે પણ આળસ કરતી નથી, નિષ્ફળતામાં પણ નિરાશ થતી નથી। મોંમાં ખાવાનું અને ઈંડા લઈ જતી કીડીઓને જોઈને વિકી બોલ્યો, દિવસ રાત કામમાં મગ્ન રહેતી કીડીઓ હંમેશા હળીમળીને કામ કરે છે, ક્યારે પણ આરામ કરતી નથી અને આરામથી બેસતી નથી, વિકી આ બધા ગુણોને કારણે શું તેઓ માનવથી પણ શ્રેષ્ઠ છે? ધીરેને પૂછ્યું। હવે આ પેરેગ્રાફમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે આ કીડીઓ કેટલી મહેનતી હોય છે, તેઓ હંમેશા કતારમાં ચાલે છે। તમે જોયું છે કીડીઓને કોઈ પણ મીઠાઈના ડબ્બામાં કે લોટના ડબ્બામાં તમે જોશો, એ કીડીઓ જતી હોય તો એક સરખી લાઇનમાં જતી હોય છે, હા કતારમાં ચાલે છે, એટલી ડિસિપ્લિનવાળી હોય છે કે તે હંમેશા કતારમાં ચાલે છે, ક્યારે પણ આમ તેમ થતી નથી, રાઈટ? અને આ કીડીઓ હંમેશા વરસાદના દિવસો માટે ખાવાનું ભેગું કરે છે। તેઓ બીજા જીવો વરસાદના જીવની ચિંતા, વરસાદના દિવસોની ચિંતા નથી કરતા, તેઓ કહેશે ઓકે થઈ રહેશે, પણ આ કીડી પોતે વરસાદમાં ખાવાનું ન મળશે તો શું કરીશ, કેવી રીતે ખાઈશું? એટલે થોડી કીડીઓ ઘર સાચવે છે, થોડી કીડીઓ વરસાદના દિવસો માટે ખાવાનું શોધવા જાય છે, અને આ રીતે આ કીડીઓ દૂરંદેશી હોય છે, બહુ લાંબુ વિચારે છે, એટલું જ નહીં પણ એટલી બધી મહેનતુ હાર્ડવર્કર હોય છે કે દિવસ રાત તે કામ કરે છે અને તે હંમેશા કામ માટે દોડ્યા કરશે, ખાવાનું શોધે છે અને બધી કીડીઓ સાથે હળીમળીને સમથી અને પ્રેમથી રહે છે। તો આપણને આ પેરેગ્રાફમાં આ કીડીઓ વિશેની વિશેષતા બતાવવામાં આવી છે કે કેટલી બધી કીડી આટલી નાની છે, આપણને એમ થાય આ કેટલો નાનો જીવ છે, પણ ખરેખર આ નાનકડો જીવ કેટલું બધું કામ વહન કરે છે કે જરા પણ આળસુ નથી, મહેનત કરે છે અને દૂરંદેશી હોય છે, રાઈટ? હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે સમજીએ। આ પેરેગ્રાફમાં આપણને કીડીઓની વિશેષતા વધારે સમજાવવામાં આવે છે। હા, તું સાચું કહી રહ્યો છે ધીરેન, આપણી પાસે 5 શક્તિઓ છે, તેમની પાસે માત્ર 1 શક્તિ સૂંઘવાની છે। શક્તિના બળ પર મીઠાઈ પાસે આવી ગઈ,
આપણે પાંચ શક્તિઓનો ઉપયોગ કરીને પણ નિર્ણય લઈ શકતા નથી. ભાઈ ભાઈ, હું પણ મારી સખીઓને કીડીના ગુણ વિશે કહીશ. આમ બોલી ગ્રીસમાં રમવા ભાગી ગઈ. તો જોયું વિદ્યાર્થીઓ, આપણી પાસે પાંચ શક્તિઓ છે. કઈ કઈ છે? આપણે જોવાની શક્તિ છે, સાંભળવાની શક્તિ છે, બોલવાની શક્તિ છે, સૂંઘવાની શક્તિ છે, આપણને સ્વાદ પારખવાની શક્તિ. આટલી બધી શક્તિઓ છે, પણ કીડી પાસે માત્ર એક જ સૂંઘવાની શક્તિ હોય છે. આ એક જ શક્તિને બળે તે એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે ક્યાંય પણ ખાવાનું હોય છે તો તેની સેન્સ ઓફ સ્મેલિંગ એટલી પાવરફુલ હોય છે કે તે ક્યાંય પણ એની ખાવાની સ્વીટ વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો તે પહોંચી જાય છે અને સ્મેલ તરત આવી જાય છે અને સુગંધ તરત આવી જાય છે. હવે લાસ્ટમાં જોઈએ બાળમિત્રો, આપણે ધીરેન અને વિકીના નાનકડા જીવના સદગુણોની માહિતી આપી ઘણું બધું થોડા સમયમાં શીખવાડ્યું. આમ આપણે પણ કીડી બી જેવા મહેનતું બનવું જોઈએ. તો અહીં આપણને ઘણી સમજણ મળી છે. આપણે કીડી જેવા મહેનતું બનવું જોઈએ. કીડી દિવસ રાત મહેનત કરે છે, તેવી રીતે આપણે પણ મહેનત કરવી જોઈએ. ઘણીવાર આપણને મમ્મી પપ્પા કહે ને કે ચાલો સ્ટડી કરો, હાર્ડવર્ક કરો, તો આપણે કહે ના, હમણાં નહીં સ્ટડી કરશું, હવે આજે તો લેસન પત્યું છે, એક્ઝામ ક્યાં છે, આપણને ક્યાં હજી રિવિઝન ચાલુ થયું છે, એક્ઝામનું ટાઈમ ટેબલ નથી આવ્યું, રિવિઝન નથી સ્ટાર્ટ થયું, મોડેલ પેપર નથી મળ્યું, તો આપણે એની રાહ જોઈએ છે. પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કીડીની જેમ મહેનતું બનવાનું છે. જો આટલી નાની કીડી આટલી મહેનત કરે છે તો આપણે તો એક હ્યુમન બીંગ છે. આપણી પાસે તો પાંચ શક્તિઓ છે. આપણે વિચારવાની કેટલી મોટી શક્તિ હોય છે, તો વિચારીને આપણે એ વિચારવું જોઈએ કે આપણે હંમેશા મહેનતું બનવું જોઈએ. આ લેસન પરથી આપણને બોધ મળે છે કે આપણે પણ કીડી જેવા મહેનતું બનવું જોઈએ. જો આપણે મહેનત કરશું તો જિંદગીમાં આગળ આવશું, અને સફળતા એને જ મળે છે જે હાર્ડવર્ક કરે છે. તો આપણે આજથી નિયમ કરીએ કે હંમેશા રોજનું લેસન ચાલશે, એ રોજ સ્ટડી કરશું અને તેની એક્સરસાઇઝ લર્ન કરશું, અને તે આપણે સવાર સાંજ આપણે મહેનત કરીને આપણે આગળ આવીશું. ઓકે, ચાલો હવે નીચે શબ્દાર્થ આપ્યા છે, મિનિંગ છે, ઇંગ્લિશ મિનિંગ છે, તે આપણે જોઈએ. કતાર એટલે લાઈન, કીડા એટલે ઇન્સેક્ટ, આળસુ એટલે લેઝી, ગુણ એટલે ક્વોલિટી, નિષ્ફળતા એટલે ફેન, નિર્ણય એટલે ડિટર્મિનેશન. કીડી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કીડીનો મતલબ પ્લે જ નથી, એન્ડ છે, એ એન ટી, રાઈટ? ને ખંતીલીનો પણ મિનિંગ પ્રિન્ટિંગ મિસ્ટેક આવી છે, લવિંગને કેન્સલ કરજો અને એની જગ્યાએ કોન્સર્ન છે, CONCERN. ઓકે, નાવ નેક્સ્ટ પેજમાં ફર્સ્ટ છે ક્વેશ્ચન, આન્સર ધ ફોલોઈંગ, તે આપણે પછી કરાવશું. સેકન્ડ ક્વેશ્ચન છે, કોણ બોલે તે લખો. તો પહેલું છે, ભાઈ ભાઈ જલ્દી આવો, બહુ બધા કીડા મીઠાઈમાં છે. આ વાક્ય કોણ બોલે છે? ગ્રીષ્મા બોલે છે. બીજું વાક્ય છે, કીડા કેવા કીડા, કોણ બોલે છે? ધીરેન, રાઈટ? થર્ડ છે, આ નાનકડા કીડાનું નામ કીડી છે. ચલો વિદ્યાર્થીઓ, કોણ બોલે વિચાર્યું તમે? રાઈટ, ધીરેન. આપણી પાસે પાંચ શક્તિઓ છે. કોણ બોલે? વિકી બોલે છે, રાઈટ? હવે થર્ડ ક્વેશ્ચન છે, મનુષ્ય એટલે માનવ. અહીં આપણને સમાનાર્થી સમજાવવામાં આવ્યું છે. પહેલાં એક્ઝામ્પલ આપ્યું છે કે મિત્ર એટલે સખા, મિત્ર એટલે સખા. બીજું છે, મનુષ્ય એટલે માનવ. ત્રીજું છે, એદી એટલે આળસુ. ચોથું છે, સખી બહેનપણી. પાંચમું, કતાર એટલે પંક્તિ. છઠ્ઠું, ઘર એટલે રહેઠાણ. અને સુવાસ એટલે સુગંધ. એ પછી છે, હસ્ત એટલે હાથ. તો અહીં માટલામાં બધા શબ્દો સાથે આપ્યા છે, એમાંથી આપણે ક્વેશ્ચન અને તેના આન્સર ફાઇન્ડ આઉટ કરવાના છે. અને એક લાઇનમાં આપણે આન્સર, જે રીતે ક્વેશ્ચન સામે આન્સર લખ્યા છે એ આપણે લખવાના છે, રાઈટ? હવે નેક્સ્ટ છે, અહીં ક્વેશ્ચન છે 4, તેમાં શબ્દોને વાંચીને એને વાક્યમાં પરિવર્તન કરો. હવે એક શબ્દ આપ્યો છે, તેના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. વી હેવ ટુ મેક સેન્ટેન્સ, રાઈટ? હવે પહેલું છે કીડી. કયું છે? કીડી. કીડી પરથી આપણે એક વાક્ય બનાવીએ. તમને ઉદાહરણ બતાવીશ કે કીડી હંમેશા કતારમાં ચાલે છે, રાઈટ? સેકન્ડ છે નિષ્ફળતા. હવે નિષ્ફળતા પરથી એક વાક્ય બનશે, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, રાઈટ? હવે થર્ડ નંબર છે શક્તિ. શક્તિનો આપણે મિનિંગ આપણે મેક સેન્ટેન્સ લઈશું કે ખોરાક ખાવાથી આપણને શક્તિ મળે છે, રાઈટ? હવે છે ચોથું છે કતાર. તો કીડી હંમેશા કતારમાં ચાલે છે. હવે વિદ્યાર્થીઓ, હવે ક્વેશ્ચન 5 છે, ભાષા પ્રવેશ છે. અહીં તમને શબ્દ આપવામાં આવ્યા છે, એને
આપણે વર્ણવિચ્છેદ કરવાના છે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે તમે લખશો રા, બરાબર છે, ર પ્લસ આ, શું થશે, રા. જે પણ શબ્દ છે તેને બારાખડીના ઉચ્ચાર, સ્વરના ઉચ્ચાર સાથે આપણે એને સમજીશું. હવે પહેલો શબ્દ છે અહીંયા સવિતા, તો સવિતાને આપણે કેવી રીતે સમજીશું? સ, તો સ બોલીએ તો સ સાથે કયો ઉચ્ચાર જોડાય છે? સ, સ પ્લસ અ, રાઈટ. પછી વી, તો વી સાથે કયો જોડાય છે? વી, તો વ પ્લસ ઈ, રાઈટ. પછી છે તા, તા, ત પ્લસ આ. તો આ શબ્દનું વિચ્છેદ કઈ રીતે થશે? સ પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ પ્લસ ત પ્લસ આ, રાઈટ. અહીં આપણને સવિતા અહીં જાણવા મળ્યું, રાઈટ. હવે એ રીતે તમે બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.